કેમ છો બાળકો તો આજે આપણે પ્રકરણ બે સંખ્યાની ગમતમાં ભાગ બે જોઈશું અગાઉના વિડીયોમાં તમે ભાગ એક જોઈ ગયા છો ચેપ્ટર લાંબુ હોવાથી તેના ભાગ પાડેલા છે બરાબર તો હવે આપણે ભાગ બે જોઈશું પ્રકરણ બે સંખ્યાની ગમત ભાગ બે પ્રશ્ન એક નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ઉપર ગોળ તથા મોટી સંખ્યા ઉપર ચોરસ કરો અહીંયા સૂચના આપી છે કે નીચેની સંખ્યા તમને આપેલી છે તેમાં સૌથી નાની સંખ્યા જે છે તેના ઉપર ગોળ કરવાનું અને મોટી સંખ્યા ઉપર ચોરસ કરો સંખ્યા આપણે જોઈશું નેવ્યાસી એકસો ન્યો સિત્તેર એકસો સાત એકસો ત્યાંશી અને એકસો અડતાલીસ સૌ પ્રથમ તમે દેખો તેમાં સૌથી નાની સંખ્યા કઈ છે તો નેવ્યાસી બરાબર તો તેના પર શું કરવાનું ગોળ તો તેના પર ગોળ કરો હવે શું પૂછવામાં આવ્યું છે સૌથી મોટી સંખ્યા કઈ છે તેના ઉપર ચોરસ કરો હવે તે જ લાઈનમાં સૌથી મોટી સંખ્યા કઈ તમને દેખાય છે એકસો ને ત્યાંશી તો તેના પર શું કરવાનું ચોરસ કરવાનું તો ચોરસ કરો હવે આગળ બીજી સંખ્યા એકસો સત્યાવીસ એકસો ઓગણચાળીસ એકસો અડતાલીસ એકસો છપ્પન અને એકસો સિત્યોતેર પ્રશ્ન પહેલાં છે તેઓને તેઓ જ છે સૌથી નાની સંખ્યા પર ગોળ કરવાનો તો આ બધી સંખ્યામાં સૌથી નાની સંખ્યા તમને કઈ દેખાય છે તો એકસો ને સત્યાવીસ તેના પર શું કરવાનું ગોળ તો ગોળ કરો હવે સૌથી મોટી સંખ્યા એ સંખ્યાને હવે નહીં જોવાની બરાબર હવે આ બધામાં સૌથી મોટી સંખ્યા તમને કઈ દેખાય છે તો એકસો ને સિત્યોતેર તેના પર શું કરવાનું ચોરસ બરાબર તો ચોરસ કરો હવે આગળ બીજી સંખ્યા એકસો એકવીસ એકસો અગિયાર એકસો એકતાળીસ એકસો એકસઠ અને એકસો એકાણું આમાં શું કરવાનું છે તમારે સૌથી નાની સંખ્યા પર ગોળ તો સૌથી નાની સંખ્યા તમને કઈ દેખાય છે એકસો અગિયાર બરાબર તો એકસો અગિયાર પર શું કરવાનું ગોળ તો ગોળ કરો હવે આ જ લાઈનમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો એકસો ને એકાણું બરાબર તો એકસો એકાણું પર શું કરવાનું આપણે ચોરસ કરો આગળ હવે નવો પ્રશ્ન જોઈએ તરત પહેલાંની સંખ્યા લખો તમારે પહેલાં બીજામાં આવી ગયું છે તરત પહેલાંની સંખ્યા લખવાની બરાબર આવો પ્રશ્ન તમને ખબર છે તો અહીંયા તમને સંખ્યા આપેલી છે એકસો ત્રીસ બરાબર તો એકસો ત્રીસની પહેલાં કઈ સંખ્યા આવશે એકસો એકવીસ આવશે ના આવે એકસો બાવીસ ના એકસો ત્રેવીસ ના આવે તો એકસો ત્રીસની પહેલાં કઈ સંખ્યા આવે તો ત્રીસની પહેલાં કઈ સંખ્યા આવે છે ઓગણત્રીસ બરાબર તો એકસો ત્રીસની પહેલાં કઈ સંખ્યા આવશે એકસો ને ઓગણત્રીસ હવે બીજો પ્રશ્ન એકસો દસની આગળ કઈ સંખ્યા આવે તો એકસો દસની આગળ દસની આગળ કઈ સંખ્યા આવશે નવ બરાબર તો એકસો દસની આગળ કઈ સંખ્યા આવશે એકસો ને નવ હવે બીજો પ્રશ્ન એકસો છ્યાસી આપેલા છે બરાબર એકસો છ્યાસીની આગળ કઈ સંખ્યા આવશે તમારે છ્યાસીની આગળ કઈ સંખ્યા આવે છે તો પંચ્યાસી બરાબર તો એકસો છ્યાસીની આગળ કઈ સંખ્યા આવશે એકસો પંચ્યાસી તો તમને આ પ્રશ્નમાં તમને સમજણ પડી ગઈ હશે સૌથી નાની સંખ્યામાં પણ સમજણ પડી ગઈ હશે મોટી સંખ્યામાં પણ સમજણ પડી ગઈ હશે અને તરત પહેલાંની સંખ્યામાં પણ તમને સમજણ પડી ગઈ હશે હવે આગળ બીજો પ્રશ્ન જોઈએ તરત પછીની સંખ્યા લખો આગળ તમે કયો પ્રશ્ન જોઈ ગયા તરત પહેલાંની સંખ્યા લખો હવે કયો પ્રશ્ન આવ્યા તરત પછીની સંખ્યા લખો બરાબર તો અહીંયા તમને સંખ્યા આપી છે એકસો ને સિત્તેર બરાબર એકસો પછીની સંખ્યા કઈ આવશે તો ઇગણ પછી કયા કઈ સંખ્યા આવે એકસો સિત્તેર બરાબર ઇગ્યો પછી સિત્તેર સંખ્યા આવે એટલે એકસો ને પછી કઈ સંખ્યા આવશે એકસોને સિત્તેર બરાબર હવે એકસો પંચોતેર તો એકસો પંચોતેર પછીની કઈ સંખ્યા આવશે તો એકસો પંચોતેર પછી કઈ સંખ્યા આવે બાળકો એકસો ને છોતેર હવે આગળ બીજો પ્રશ્ન એકસો બત્રીસની પછી કઈ સંખ્યા છે તો એકસો બત્રીસની પછી કઈ સંખ્યા આવશે એકસો તેત્રીસ બરાબર તો તમને તરત પહેલાંની સંખ્યા અને તરત પછીની સંખ્યા સમજણ પડી ગઈ હશે ફરી એકવાર જોઈ લો એકસો પછી કઈ સંખ્યા એકસો સિત્તેર એકસો પંચોતેર પછી કઈ સંખ્યા એકસો ને એકસો બત્રીસ પછી કઈ સંખ્યા એકસો તેત્રીસ બરાબર તમને આમાં સમજણ પડી ગઈ હશે હવે આગળ નવો પ્રશ્ન જોઈએ વચ્ચેની સંખ્યા લખો સૂચના પહેલાં તમારે ધ્યાનથી વાંચવાની પછી આગળ પ્રશ્નના જવાબો લખવાના બરાબર તો વચ્ચેની સંખ્યા લખો તમારે આવું પહેલાં બીજા ધોરણમાં આવી ગયું છે વચ્ચેની સંખ્યા તરત પછીની સંખ્યા પહેલાંની સંખ્યા પરંતુ એ સંખ્યા નાની હતી આ સંખ્યા મોટી છે બરાબર વચ્ચેની સંખ્યા લખો તમને એક ઉદાહરણ આપું છું અગિયાર પછી આપે છે ખાલી જગ્યા પછી આપે છે તેર બરાબર તો અગિયાર અને તેરની વચ્ચે કઈ સંખ્યા આવશે તો અગિયાર બાર અને તેર બરાબર તો અગિયાર અને તેરની વચ્ચે કઈ સંખ્યા આવી કઈ સંખ્યા આવશે અગિયાર અને તેરની વચ્ચે બાર બરાબર તેવી જ રીતે અહીંયા સંખ્યા બીજી આપી છે એકસો છ ખાલી જગ્યા એકસો આઠ એકસો છ અને એકસો આઠની વચ્ચે કઈ સંખ્યા આવશે તો એકસો ને સાત બરાબર એકસો છ અને એકસો આઠની વચ્ચે કઈ સંખ્યા આવે છે એકસો ને સાત હવે બીજો પ્રશ્ન એકસો સત્તર એકસો ઓગણીસ એકસો સત્તર અને એકસો ઓગણીસની વચ્ચે કઈ સંખ્યા આવે છે એકસો ને અઢાર બરાબર તો એકસો સત્તર અને એકસો ઓગણીસની વચ્ચે એકસો અઢાર આવે એકસો છાસઠ અને એકસો અડસઠ આ બેની વચ્ચે કઈ સંખ્યા આવશે તો એકસો છાસઠ અને એકસો અડસઠની વચ્ચે એકસો સડસઠ બરાબર કઈ સંખ્યા આવે તો એકસો સડસઠ તમને આમાં આ વચ્ચેની સંખ્યામાં તમને સમજણ પડી ગઈ હશે ફરી એકવાર જોઈ લઈએ વચ્ચેની સંખ્યા લખો બરાબર એકસો છ અને એકસો આઠની વચ્ચે કઈ સંખ્યા આવે છે 107 સાત કઈ સંખ્યા એકસો સાત એકસો સત્તર અને એકસો ઓગણીસ એ બેની વચ્ચે કઈ સંખ્યા આવે છે તો એકસો અઢાર બરાબર કઈ સંખ્યા આવશે એકસો સત્તર અને એકસો ઓગણીસની વચ્ચે એકસો અઢાર એકસો છાસઠ અને એકસો અડસઠ એ બેની વચ્ચે કઈ સંખ્યા આવશે તો એકસો ને સડસઠ કઈ સંખ્યા આવશે એકસો સડસઠ હવે આગળ નવો પ્રશ્ન જોઈએ ચડતા ક્રમમાં લખો બરાબર ચડતા ક્રમમાં લખો ચડતા ક્રમમાં પહેલાં કેવી સંખ્યા આવે તમને એક સંખ્યા આપેલી હશે બરાબર એ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે તે સંખ્યાને આપણે સૌ પ્રથમ લખવાનું બરાબર તો અહીંયા તમને સંખ્યા આપેલી છે એકસો અડતાલીસ એકસો ચોર્યાસી એકસો ચુમ્મોતેર એકસો ચાર એકસો ચોસઠ સંખ્યા ફરી દેખી લો એકસો અડતાલીસ એકસો ચોર્યાસી એકસો ચુમ્મોતેર એકસો ચાર એકસો ચોસઠ બરાબર આ સંખ્યાને આપણે શું કરવાનું છે તો પ્રશ્ન દેખી લો શું પ્રશ્ન છે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે ચડતા ક્રમમાં લખવાનું છે તો અહીંયા સૌથી નાની સંખ્યા તમને કઈ દેખાય છે તો એકસો ને ચાર તો પહેલાં આપણે શું લખવાના એકસો ને ચાર બરાબર હવે તેના કરતાં થોડીક મોટી બરાબર એટલે એકસો ચાર કરતાં થોડીક મોટી કઈ છે એકસો અડતાલીસ બરાબર તો એકસો અડતાલીસ લખવાના પછી કઈ સંખ્યા આવશે એકસો ને ચોસઠ એકસો ચોસઠ પછી કઈ સંખ્યા આવશે તો એકસો ને હવે કઈ સંખ્યા રહી બાકી તો કઈ સંખ્યા આવશે એકસો ચુમ્મોતેર પછી એકસો ચોર્યાસી બરાબર તો આ સંખ્યાને આપણે શું કર્યું કહેવાશે ચડતા ક્રમમાં લખ્યું કહેવાશે હવે આગળ નવો પ્રશ્ન નવી સંખ્યા જોઈએ એટલે એકસો પાંચ એકસો પચાસ એકસો સાહીઠ એકસો ચાલીસ અને એકસો ત્રીસ આ સંખ્યાઓમાં સૌથી નાની એક સંખ્યા તમને કઈ દેખાય છે તો એકસો ને પાંચ તો એકસો પાંચ લખીએ એકસો પાંચ કરતાં થોડાક મોટા તો એકસો ને ત્રીસ પછી એકસો ચાળીસ એના પછી એકસો પચાસ અને એના પછી એકસો સાહીઠ બરાબર હવે આગળ નવી સંખ્યા એકસો ચુમ્માળીસ એકસો બાર એકસો ત્રેપન એકસો ઓગણચાળીસ એકસો એંસી આ સંખ્યામાં સૌથી નાની સંખ્યા તમને કઈ દેખાય છે તો એકસો બાર બરાબર તો એકસો બાર પહેલાં લખવાના હવે પછી કઈ સંખ્યા દેખાય છે એકસો ઓગણચાળીસ પછી એકસો ચુમ્માળીસ અને પછી એકસો ત્રેપન અને છેલ્લે એકસો એંસી બરાબર તો હવે આ તમને ચડતા ક્રમમાં ચડતા ક્રમમાં સૌપ્રથમ કેવી સંખ્યા આવે નાની સંખ્યા પે તેના કરતાં થોડીક મોટી તેના કરતાં થોડીક મોટી અને પછી થોડીક મોટી એટલે સૌ પ્રથમ તો નાની સંખ્યાથી શરૂઆત આપણે કરવાની છે તો ચડતા ક્રમમાં તમને સમજણ પડી ગઈ હશે અગાઉ આપણે ચડતા ક્રમમાં સંખ્યા લખવાનું શીખી ગયા હવે આપણે જોઈશું ઉતરતા ક્રમમાં સંખ્યાને લખો બરાબર તો ઉતરતા ક્રમમાં સંખ્યા લખવાની છે ચલો હવે આપણે સંખ્યા જોઈએ તો એકસો ચુમ્મોતેર એકસો છત્રીસ એકસો અઢાર એકસો એક્યાસી એકસો ત્રેસઠ ચડતા ક્રમમાં કેવી સંખ્યા હતી લખવાની આપણે નાની સંખ્યા પહેલાં લખવાની હતી હવે ઉતરતા ક્રમમાં તેના કરતાં ઉલટું એટલે તેના કરતાં ઊંધું ઊંધું એટલે કેવી રીતે સૌથી મોટી સંખ્યા હોય તે આપણે અહીંયા લખવાની છે બરાબર તો આ બધી સંખ્યા મેં તમને કઈ હમણાં એકસો ચુમ્મોતેર એકસો છત્રીસ એકસો અઢાર એકસો એક્યાસી એકસો તેસઠ આ બધી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા તમને કઈ દેખાય છે તો એકસો ને એક્યાસી બરાબર તો એકસો એક્યાસી પહેલાં લખો પછી એકસો ચુમ્મોતેર હવે જે સંખ્યા આવશે એ એકસો એક્યાસી કરતાં નાની સંખ્યા આવશે બરાબર એટ એટલે કે એકસો એક્યાસી પછી કઈ સંખ્યા છે એકસો ચુમ્મોતેર એના પછી એકસો તેસઠ તમે જોયું એકસો એક્યાસી એકસો ચુમ્મોતેર કરતાં કેવા છે નાના છે એટલે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં જે સંખ્યા મોટી હોય તે આપણે લખવાની છે હવે એકસો ત્રેસઠ અને પછી એકસો છત્રીસ અને છેલ્લે સૌથી નાના કોણ છે તો એકસો અઢાર બરાબર તો આ રીતે ઉતરતા ક્રમમાં આપણે લખવાનું છે ફરી એકવાર સંખ્યા પણ જોઈ લઈએ અને તેનો જવાબ પણ જોઈ લઈએ ચલો સંખ્યા આવે એકસો ચુમ્મોતેર એકસો છત્રીસ એકસો અઢાર એકસો એક્યાસી એકસો ત્રેસઠ આ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો એકસો એક્યાસી પછી તેનાથી થોડી નાની એકસો ચુમ્મોતેર પછી એકસો ત્રેસઠ એકસો છત્રીસ એકસો અઢાર હવે બીજી સંખ્યા જોઈએ એકસો ત્રીસ એકસો ત્રણ એકસો સિત્તેર એકસો સાત એકસો એંસી આ તમને સંખ્યા મેં જે કઈ સંભળાવી તેમાં સૌથી મોટી સંખ્યા કઈ તમને દેખાય છે તો એકસો ને તો ઉત્તરતા ક્રમમાં કેવી સંખ્યા લેવાની છે પહેલાં મોટી સંખ્યા તો આમાં કઈ સંખ્યા મોટી છે એકસો એંસી તેના કરતાં થોડીક નાની તો એકસો સિત્તેર પછી થોડીક નાની એકસો ત્રીસ પછી થોડીક નાની એકસો સાત અને છેલ્લે સૌથી નાની સંખ્યા જે છે એકસો ને ત્રણ સમજણ પડી ગયા આમાં તમને ચલો ફરી એકવાર એકસો ત્રીસ એકસો ત્રણ એકસો સિત્તેર એકસો સાત એકસો એંસી આ બધામાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો એકસો એંસી પછી કઈ સંખ્યા છે એકસો સિત્તેર પછી કઈ સંખ્યા છે એકસો ત્રીસ પછી કઈ સંખ્યા એકસો સાત અને પછી કઈ સંખ્યા છેલ્લે એકસો ને ત્રણ ફરી એકવાર આપણે ઉતરતા ક્રમમાં જોઈ લઈએ ઉત્તરતા ક્રમમાં પહેલાં કેવી સંખ્યા આવશે તમને અગાઉ મેં કહ્યું છે તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં કેવી સંખ્યા આવશે મોટી સંખ્યા બરાબર તો એકસો ચુમ્મોતેર એકસો છત્રીસ એકસો અઢાર એકસો એક્યાસી એકસો આ બધામાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો એકસો એક્યાસી એકસો ચુમ્મોતેર પછી એકસો ત્રેસઠ એકસો છત્રીસ અને એકસો અઢાર બરાબર હવે આગળ બીજી સંખ્યા આપણે જોઈએ એકસો ત્રીસ એકસો ત્રણ એકસો સિત્તેર એકસો સાત એકસો એંસી આ બધામાં સૌથી મોટી સંખ્યા કઈ આપેલી છે તો આ બધામાં આ બધી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા એકસો એંસી છે તો આપણે એકસો એંસી લખ્યા પછી તેના કરતાં થોડીક નાની તો એકસો સિત્તેર પછી એકસો ત્રીસ અને પછી એકસો સાત અને પછી એકસો ત્રણ તો તમને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં બંનેમાં સમજણ પડી ગઈ હશે તેવું હું આશા રાખું છું બરાબર ચડતા ક્રમમાં પહેલાં કેવી સંખ્યા આવશે તો નાની સંખ્યા આવશે અને ઉતરતા ક્રમમાં પહેલાં કેવી સંખ્યા આવશે તો મોટી સંખ્યા આવશે હવે આગળ આપણે નવો પ્રશ્ન જોઈએ નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો નીચેની સંખ્યાઓ આપેલી છે તેને આપણે શામાં લખવાની છે તો શબ્દોમાં લખવાની છે તો અહીંયા તમને એક સંખ્યા આપી છે બસો ને સત્તાવન બરાબર કઈ સંખ્યા આપી છે બસો સત્તાવન આ તો હું તમને શબ્દોમાં મેં તમને કહી દીધી બરાબર પણ તમને સમજો કઈ રીતે પડે સાત એ સામા છે એકમમાં પાંચ દશકમાં અને બે સોમાં એટલે વંચાશે કેવી રીતે બસો સત્તાવન બરાબર હવે અહીંયા બીજી સંખ્યા ચાર એ શામાં છે એકમમાં શૂન્ય દશકમાં અને ત્રણ સોમાં એટલે ત્રણ સો ચાર શું વંચાશે ત્રણ સો ચાર હવે અહીંયા બીજી સંખ્યા છે શૂન્ય આપેલું છે શૂન્ય સામાં છે એકમમાં બરાબર બીજું શૂન્ય છે તે સામાં છે દશકમાં અને નવ આપ્યા છે નવ સામાં છે સોમાં તો કેવી રીતે છે શબ્દોમાં અને નવ સો કેવી રીતે વંચાય નવ સો હવે બીજી સંખ્યા સાત સાત સામાં આપ્યા છે તો સાત એ શામાં આપ્યા છે એકમમાં દશકમાં કે સોમાં તો એકમમાં અને શૂન્ય શામાં આપ્યું છે દશકમાં અને છ સોમાં તો શું વંચાશે છ સો સાત શું વંચાશે છ સો સાત બરાબર તમને આ પ્રશ્નમાં સમજણ પડી ગઈ ફરી એકવાર જોઈ લઈએ નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખવાની છે તો સાત એ શામાં છે એકમમાં પાંચ દશકમાં અને બે સોમાં એટલે શું વંચાય બસો સત્તાવન બરાબર હવે નવી સંખ્યા ચાર એકમમાં છે શૂન્ય દશકમાં છે ત્રણ સોમાં છે એટલે શું વંચાશે ત્રણ સો ચાર આને આપણે અંકમાં આપ્યું છે તેને આપણે લખવાની છે શબ્દોમાં સમજા પડી ગઈ હવે શૂન્ય એ શામાં છે એકમમાં બીજું શૂન્ય દશકમાં અને નવ નવ સામાં છે સોમાં તો શું વંચાશે નવ સો હવે સાત સાત સામાં આપેલા છે એકમ કે દશક તો એકમમાં અને શૂન્ય દશકમાં અને છ એ શામાં આપેલા છે સોમાં તો શું વંચાશે છ સો સાત તો તમને આ સંખ્યાઓ શબ્દોમાં લખતા આવડી ગઈ હશે આવી બીજી સંખ્યાઓ પર તમારે આવે તો તમારે લખી શકાય આગળ આપણે સંખ્યાઓને શબ્દોમાં લખતા શીખ્યા બરાબર જે અંકમાં આપેલી હતી તે સંખ્યાઓને શબ્દોમાં લખી હવે જે સંખ્યાઓ શબ્દમાં આપેલી છે તેને આપણે સામે લખવાની અંકમાં લખવાની એટલે નીચેની સંખ્યાઓ અંકમાં લખો બરાબર તો અહીંયા તમને આપેલું છે આઠસો વીસ તો એને અંકમાં કેવી રીતે લખાય આ રીતે આઠસો અને વીસ બરાબર આઠ સામાં આવશે સોમાં બે દશકમાં અને શૂન્ય એકમમાં બરાબર એટલે શું વંચાશે આઠસો વીસ હવે છ સો સોળ બરાબર શું છે છસો સોળ તો છ એ સામા છે સોના સ્થાનમાં તો છ લખવાના અને છસો અને શું આપ્યું છે સોળ તો શું લખવાનું સોળ તો શું વંચાશે છસો સોળ હવે નવસો તેર બરાબર તો નવ એ સામા છે સામા આપેલા છે સોમાં તો નવ લખવાના નવ સો એટલે નવ તો લખવાના જ અને તેર એટલે એક એ શામાં આવશે દસકમાં અને ત્રણ ત્રણ શામાં આવશે કમા એટલે તેર બરાબર એટલે નવસો તેર સંખ્યા બનશે હવે ચારસો આઠ ચારસો આઠને આપણે અંકમાં લખવાના ચાર એ શામાં આવશે સોના સ્થાનમાં અને આઠ એટલે ચારસો આઠ શૂન્ય દશકના સ્થાનમાં અને આઠ એ એકમના સ્થાનમાં એટલે ચારસો આઠ ફરી એકવાર જોઈ લઈએ નીચેની સંખ્યાઓ અંકમાં લખો આઠસો વીસ તમને અંકમાં લખીને આપેલું છે કેવી રીતે લખાશે તો આઠસો વીસ છસો સોળ નવસો તેર ચારસો આઠ તો તમને આ સંખ્યાઓ અંકમાં અને શબ્દમાં તમને ગમે તે રીતે પૂછી શકાય તો તમને આવડી જશે બરાબર અને આવડવી જ જોઈએ અહીંયા આપણે પ્રકરણ બે સંખ્યાની ગમતમાં ભાગ બે પૂર્ણ થાય છે હજી ચેપ્ટર થોડુંક લાંબુ છે તો અગાઉનો વિડીયો તમને પછી આપવામાં આવશે